આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું તેમણે પહેલી મેથી રાજ્ય સરકારોને આપવામાં આવેલ વેક્સિનેશનની પચીસ ટકા જવાબદારી પરત લઈ લેવાની ઘોષણા કરી હતી આગામી બે અઠવાડિયામાં સમગ્ર દેશમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા ફરીથી કેન્દ્ર સંચાલિત થઈ જશે કેન્દ્ર સરકાર અઢાર વર્ષથી વધુ વયના તમામ લોકોને ફ્રી વેક્સિન આપશે એ માટે એકવીસ જૂનના યોગ દિવસથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ઉત્પાદિત વેક્સિનનો પીચોતેર ટકા જથ્થો ફ્રીમાં આપશે વેક્સિનનો પચીસ ટકા જથ્થો પેઇડ વેક્સિનેશન માટે ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવશે ખાનગી હોસ્પિટલો વેક્સિનેશન માટે એકસો પચાસ રૂપિયાથી વધુ સર્વિસ ચાર્જ વસૂલી શકશે નહીં વડાપ્રધાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોની સુરક્ષાને લઈને અગત્યની ઘોષણા કરી છે ભારતમાં બાળકોને કોરોનાથી બચાવવા હાલ બે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે જલ્દીથી જ આ ટ્રાયલમાં હકારાત્મક પરિણામો મળવાની આશા છે ઉપરાંત કોરોનાથી બચવા નાકમાં સ્પ્રે કરવાની નેઝલ વેક્સિન ઉપર પણ સંશોધન ચાલી રહ્યું છે જેના ઉપયોગથી વેક્સિનેશન અભિયાનની ગતિ ખૂબ જ વધી જશે તેવો વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો આજે જામનગર નજીક કાનાલુસ ગામમાંથી એસઓજીએ બે બોગસ ડોક્ટરને ઝડપી લીધા છે

વસંત યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લકી નો લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટીડ ગિફ્ટ મળશે આને જ કહેવાય સોનોની સુગંધ આજે જામનગરમાં શ્રી મહાપ્રભુજીની બેઠક પાસે એક મહિલાની સરા જાહેર હત્યા થતા ખળભળાટ થયો છે થાવર્યા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામના પરિણીતા થાવરિયા જવા વાહનની રાહ જોઈ રહ્યા હતા આ સમયે તેમના પિતા પણ તેમની સાથે હતા અચાનક નીતાબેનનો પતિ પ્રફુલભાઈ ડાભી ત્યાં કારમાં ધસી આવ્યો હતો તેણે છરીના ઘા ઝીકી તેમજ નીતાબેનનું માથું રોડ સાથે અફડાવી તેમની હત્યા કરી નાખી હતી મૃતકના પિતા કંઈ સમજે અને વિરોધ કરે એ પહેલા જ શોધખોળ આરંભી છે મૃતક નીતાબેન થોડા હતા જેને પગલે કંકાસના કારણે જ આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે ઉલ્લેખનીય છે કે આજથી સ્કૂલો શરૂ થતા નીતાબેન સ્કૂલે જવા નીકળ્યા હતા પરંતુ તેમના પતિએ તેમને રસ્તામાં આંતરી મોતને ઘાટ ઉતારી દેતા વિદ્યાના મંદિરે જવા નીકળેલા નીતાબેન યમલો પહોંચી ગયા હતા